નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર પાટણથી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા કુલપતિ ડોક્ટર જે જે વરાને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે લેખિત ફરિયાદ. બીએડ અને એમએડની અંદર દિન દહાડે ચાલી રહેલ બેફામ પોતાની મનમાની ચલાવી મન ફાવે તે રીતે વિદ્યાર્થી પાસે ફીની ઉઘરાણી કરી યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ નક્કી થયેલ ફીન ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમજ મેરિટ પહેલાથી જ વિદ્યાર્થીઓને કોલેજોની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તો પછી યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા મેરિટનો અર્થ શું? તેમજ વધુમાં યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી તેવી એક કોલેજ પરાગભાઈ ત્ર્યંબકલાલ પટેલમાં પૂરતા સ્ટાફ, પ્રાયોગિક શિક્ષણ માટે અપૂરતા સાધનો અને લેબ પણ નથી, તો પણ યુનિવર્સિટી દ્વારા મંજૂરી આપી તેના આધારે આવા અનેક મુદ્દાઓને લઈને પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા રજૂઆત રૂપે ફરિયાદ કરવામાં આવી હતી. અને એસટીના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા જમવા અને રહેવા માટે ફ્રીમાં સુવિધા આપવામાં આવી રહી છે, ત્યારે એસટી વિદ્યાર્થીઓ હોસ્ટેલનું સમારકામ ચાલુ હોવાથી તેમની યુનિવર્સિટીની અંદર બીજી હોસ્ટેલમાં રહેવા અને જમવા માટે સગવડ આપવામાં આવી રહી છે અને તેમની પાસેથી પ્રતિદિન 50 રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. તેને લઈને કુલપતિશ્રીનું ધ્યાન દોરતા તેમના દ્વારા 2 દિવસની અંદર સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી. જો આ મહત્વના મુદ્દાઓને લઈને જો કોઈ પણ સકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તો આ તમામ મુદ્દાઓને લઈને હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કલેક્ટર અને સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડશે તેમ પાટણ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દાદુસિંહ ઠાકોરે જણાવ્યું હતું. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કુલપતિને જે બીએડ એમએડ ની અંદર જે શિક્ષણની આંટડીઓ ખોલવામાં આવી છે અને બેફામ ફી ઉઘરાઈ રહ્યા છે જે કોલેજો છે એનો અમે લેખિતની અંદર ફરિયાદ આપેલ અને પુરાવો પણ આપેલ કે આ કોલેજો બેફામ ફી ઉઘરાયેલી છે, તો આના માટે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને બીજો પણ મુદ્દો હતો કે જે રસાણા કોલેજની અંદર તાજેતરની અંદર જે નર્સિંગ કોલેજની અંદર જે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે એ બાબતને લઈ અને સીઆઈડી ક્રાઇમની તપાસ સોંપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે પણ કરવું પડે એમાં કડકમાં કડક કાર્યવાહી કરી અને એમાં સંડોવાયેલાને તમામને સસ્પેન્ડ કરવામાં આવે. અને જે આદિજાતિની હોસ્ટેલ છે એ બાબતમાં 1 વર્ષથી સમારકામ ચાલુ છે પણ એની અંદર 50 રૂપિયા ફી લેવામાં આવે છે, તો એ ફી લેવામાં ના આવે એ પણ રજૂઆત કરે. અને કુલપતિશ્રીએ જણાવેલ કે આનો નિવેડો સોમવાર સુધી લઈશું અને જો લાવવામાં નહીં આવે તો અહીં વાલી સાથે રાખી અને અમે યુનિવર્સિટીનો અને જે પણ જેટલી કોલેજો છે આવી જે ભ્રષ્ટાચારી કોલેજો ચાલી છે એનો ઘેરાવ. પાટણ જિલ્લા પ્રમુખ એનએસયુઆઈ દાદુસિંહ ઠાકોર.